वल्लभ ने कृपा की, राह मुझे पधरा दिया। लेकिन ये जीव दूर दूर भटक रहा है। हे नाथ, मैं आपकी गाय, मैं आपका दास, मैं आपकी शरण हूं। प्रभु मुझे आप ही, ये संसार रूपी अटवी से आप ही मुझे टेरो, आप ही मेरी सिंह। बंसी के सर से टेरो, मधुर पान से मुझे बुलाओ, राधा कृष्ण गोविंद हरि हर, मुरली मनोहर नाम तिहारो, मुझे उबारो हे गोपाल। हरि बोल। गोपाल में कोई गैया तेरी, सुधरो मोरी, सुधरो आश्रय बना के रखो तो आ अटवी में आपने भटकी शु नहीं। आश्रय जरूरी, एक दृढ़ आश्रय। इक बो ना ऊंचे तरु आवे, ऊंचे फल को हाथ उठावे, के तरु चढ़े तो फल पावे, के फल आप कृपा करी आवे। बड़ी सुंदर ये पंक्ति हमारी भगवतियों ने बताई। इक बोना ऊंचे तरु आवे, ऊंचे फल को हाथ उठावे, एक कोई बोनो ठींगणो व्यक्ति खजूर ना झाड़ नीचे आयो है फल लेवा माटे, पण ई ठींगणो ने ओलो खजूर तो आम झाड़ केवड़ा ऊंचा हो, तो ई फल एने केवी रीते मळे? तो पछी ए फल मळवाना बे साधन, के तरु चढ़े तो फल पावे, अथवा पछी ए तरु चढ़े तो ई ठींगणा व्यक्ति माटे ई तरु चढ़वू बहु मुश्किल छे, तो पछी बीजो शू उपाय? के फल आप कृपा करी आवे, या फिर उस वृक्ष का आश्रय कर लो, वो फल अपने आप तुम्हारी झोली में गिर जाएगा। बस तो आश्रय है, या फिर यानी बोना यानी ये जीव, आ ठींगणो एटले आ साधारण जीव, ऊंचे तरु यानी ईश्वर भगवान, भगवत कृपा रूपी ये फल ए जीव ने केवी रीते मळे? अथवा तो ई पोताना साधनो थी पहोंचे, पण महाप्रभु जी के नहीं साधन संपत्या, एने पहोंचवा माटे कोई साधन काम न आवे।
જેનો કોઈ સામર્થ્ય નથી તો પછી શું કરો? તો પછી એનો ફળ, એનો એ વૃક્ષનો આશ્રય કરીને બેસી જાઓ. મામેકમ શરણમ વ્રજ ભગવાન કહેતે હૈ, તો બસ એનો દ્રઢ આશ્રય રાખો તો અપને આપ સ્વતઃ એ કૃપારૂપી ફળ તમને મળી જશે. તો બસ એક આશ્રય બના કે રાખો તો આપણે ભટકીશું નહીં. સુંદર ઉપદેશ ભવાટવીનો રઘુગણને કરાવ્યો. ભવાટવીના વર્ણન પછી આગળ પંચમ સ્કંદમાં ભારત વંશના, ભરત વંશના અન્ય રાજાઓનું, એમના ચરિત્રનું વર્ણન કર્યું. પછી આગળ માનવ શરીરની સ્તુતિ દેવતાઓ દ્વારા કરવામાં આવી એનું વર્ણન કર્યું. દેવતાઓ સ્તુતિ કરે છે, કોની? મનુષ્યોની. આપણે સાંભળ્યું કે મનુષ્ય દેવતાઓની સ્તુતિ કરતા હોય, પણ આ ભાગવત બતાવે છે કે દેવતાઓ મનુષ્યોની સ્તુતિ કરે છે. અને શું કહે છે? અહો અમીશામ કિમ કારી શોભનમ પ્રસન્ન એષામ સ્વિદુત સ્વયં હરિ યે જન્મ લબ્ધમ નૃષભારતા ચિરે મુકુંદ સેવા પૈગમ સ્પૃહાયન મુકુંદ સેવો પૈગમ સ્પૃહાયન. દેવતાઓ કહે છે સ્તુતિ કરતા, અહો અમીશા, અહો ભારત વર્ષમાં જન્મેલા મનુષ્યો, તમે એવા કયા પુણ્ય કર્યા છે? અથવા તો ભગવાને તમારા ઉપર કૃપા કરવા માટે એમની સેવાના સાધન રૂપ આ દુર્લભ માનવ તન તમને આપી દીધું છે. તમે તો એવા કયા પુણ્ય, અથવા તો ભગવાને તમારી ઉપર કૃપા કરી છે કે તમને આ દિવ્ય ભારત વર્ષમાં જન્મ મળ્યો અને મનુષ્ય રૂપમાં તમે પ્રગટ થયા. કિમ નિષ્કરેન કૃતભિસ્તપો વૃતે દાનાદિભિર્વાયુજયેન ફલગુના નયત્ર નારાયણ પાદ પંકજ સ્મૃતિ પ્રમુષ્ટાતિશયેન્દ્રિયોત્સવા. દેવતાએ કહેતે, હમને બડે કઠોર યજ્ઞ તપ વ્રત દાનાદિ કરકે જો યહ તુચ્છ સ્વર્ગ કા અધિકાર પ્રાપ્ત હુઆ, ઇસ સ્વર્ગ વાસ સે, સ્વર્ગ મેં રહેને સે હમે ક્યા લાભ મિલા? નયત્ર નારાયણ પાદ પંકજ, ન તો યહાં પે પ્રભુ કે ચરણ કમલોં કી સેવા હૈ, યહાં તો કેવલ ઇન્દ્રિયો કા ભોગોં કી અધિકતા કે કારણ સ્મૃતિ શક્તિ ભી હમારી છિન્ન હો ગઈ હૈ, પ્રભુ કા સ્મરણ બનતા હી નહીં હૈ. વિષયો કે ભોગ વાસના ઇતને યહાં પે પદાર્થ હૈ જિસ વજહ સે પ્રભુ કા સ્મરણ હી નહીં રહેતા. નયત્ર વૈકુંઠ કથા સુધાપગા ન જ્ઞાધવો ભાગવતા સદાશ્રયા નયત્ર યજ્ઞેશ મખા મહોત્સવા સુરેશ લોકોપી નવૈ સસેવયતા. દેવતાએ કહેતે હૈ, જહાં ભગવદ કથા રૂપી અમૃત કી સરિતા નહીં બહેતી, જહાં ઉનકા ઉદગમ સ્થાન, કથા કા ઉદગમ સ્થાન એસે ભક્ત જહાં નહીં બિરાજતે, સાધુન જન જહાં પે નિવાસ નહીં કરતે, જહાં પે ગીતા ભાગવત કે બડે બડે સમારોહ નહીં હોતે, તો એસા લોક ચાહે બ્રહ્મ લોક હી ક્યું ના હો, લેકિન એસે લોક મે વાસ નહીં કરના ચાહતે. હે પ્રભુ, હમને યહ સ્વર્ગ મે રહેકર જો કુછ પુણ્ય કા સંચય કિયા હો, સત્કર્મ કિયા હો, તો પ્રભુ ઉસ ફલ સ્વરૂપ, ઉસ પુણ્ય કે ફલ સ્વરૂપ હમે આપ ભારત વર્ષ મે માનવ કે રૂપ મે આપ હમે જન્મ દો, યે હમ આપસે વિનંતી કરતે હૈ. હમને મનુષ્ય જન્મ મળે પ્રભુ, ભારતમાં અમારો જન્મ થાય. વિચારો વૈષ્ણવો, આ કેટલું દુર્લભ આપણને માનવ જન્મ મળ્યું છે. દેવતાઓ એની યાચના કરે છે કે કંઈક અમારું પુણ્ય તો એના ફળ સ્વરૂપ અમને માનવ જન્મ મળે. અને ઈ આ જન્મને આપણે એમને એમ ઘણી વખત લૌકિક કાર્યમાં વેડફી નાખીએ છીએ.
एक बार एक एक संत चातुर्मास करवा गंगाजी ना तट पर गया। त्या चातुर्मास करी रहा था, ध्यान दान आदि बधु। एक धोबी एमनी सेवा माटे आवतो, કુટિયા સાફ સફાઈ કરી જાય, વસ્ત્ર ધોઈ જાય, બધું નિષ્કામ ભાવથી કે આ બધું સાધુ સંત છે, અહીંયા વર્ષમાં એકવાર ચાર માસ ચતુર્માસ કરવા આવે છે, તો ચાલો હું એ સેવા કરું। નિસ્વાર્થ ભાવથી એ સેવા કરતો, સંત એની ઉપર બહુ પ્રસન્ન થયા। હવે એ ચાર માસ પૂરો થયો પછી સંત પાસે એક પારસ મણી હતી, એમને દયા આવી કે કરુણા થઈ કે નહીં આ ધોબીને હું પારસ મણી આપી દઉં। પારસ મણી આપણને ખ્યાલ છે કે એ પારસમણીનો સ્પર્શ જો લોઢાને થાય તો એ સુવર્ણ બની જાય, તો લધોબીને એ પારસમણી આપી દીધી અને સંત તો ગયા ગયા। બોલો બહુ રાજી કે સંતે મને આપ્યું, આનંદમાં આવી ગયો કે સંત દ્વારા જે પણ મળ્યું પ્રસાદ રૂપમાં છે, ઘરે લઈ આવ્યો। કરતા કરતા એક વર્ષ નીકળી ગયું, પાછું ચાતુર્માસ આવ્યો, સંત પાછા એ તીર્થયાત્રા કરવા માટે આવ્યા, ફરીથી એ ધોબી એમની સેવા માટે આવ્યો। સંતે કહ્યું, ભાઈ તું હજી અહીંયા છે? તો કે ગુરુજી હું તો અહીંયા છું, હું ક્યાં જવાનું છું, આજ મારું કામ છે, બધાના કપડાં ધોઉં છું, ધોબી છું। અરે તો મેં તને ઓલી પારસમણી આપી હતી એનું શું કર્યું? હા હા એ તો છે ને મારી પાસે, રોજ સવારે નાહું છું તો શરીરમાં ઘસી ઘસીને રગડું છું, ઘસી ઘસીને નાહું છું શરીરમાં। અરે ભલા માણસે પારસમણી હતી? તો કે તો તને ખબર નથી? તો કે ના। અરે એ પારસમણીને જો લોઢાનો સ્પર્શ થઈ જાય તો એ સોનું બની જાય અને તું એને એમનેમ ઘસે છે? સંસારના ભોગ વિલાસમાં ઘસતા જઈએ છીએ, પારસમણી હૈ ઉસકો ઉસ ભોગ વિલાસ મેં નહીં ઘીસના। અમારા દાદાજી પિતૃચરણ ના વચનામૃત ને હું યાદ કરું, આપ આજ્ઞા કરે કે જેમ ચંદનનું કાષ્ઠ હોય એને આપણે શિલા ઉપર ઘસીએ તો સરસ મજાની ચંદનની ખુશબુ સુગંધ આવે, એવી રીતે આ દેહ આ શરીર જ્યારે ભગવદ સેવામાં ઘસાય તો એમાંથી ભક્તિની મહેક આવે છે, અને જ્યારે મહેક આવે પુષ્પમાં જ્યારે મકરંદ મહેક આવે તો એ મકરંદના સ્વાદમાં આવીને સુગંધમાં આવીને ભ્રમર ગુનગુન કરતો ત્યાં પહોંચે છે એનું આસ્વાદન લેવા માટે। તો ભ્રમર એટલે કોણ? તો કે કૃષ્ણ। તો આ શરીર ને જેટલું બને ભગવદ સેવામાં ઘસો। એક વાત ધ્યાનમાં રાખો, જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, નહીં તો ક્રિયા પ્રમાણેનું જ્ઞાન થઈ જશે। બડી ગહેરી વાત સમજો, તો જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, નહીં તો ક્રિયા પ્રમાણેનું જ જ્ઞાન થઈ જશે। આપણે જે કરીએ એ જ બરોબર, વિચારજો આ વાતને, ચિંતન કરજો, ઘણું બધું મળશે। આ દુર્લભ માનવ તન, દેવતાઓ એની યાચના કરે છે, પ્રભુ હમને આ મનુષ્ય જન્મ મળે એવી અમારી ઈચ્છા છે। સુંદર દેવોની સ્તુતિ આવી, એના પછી દેશસ્થિતિનું વર્ણન પંચમ સ્કંદમાં કરવામાં આવ્યું, નવખંડ પ્રક્ષાદિ દ્વીપોનું વર્ણન કર્યું, સાત દ્વીપ સાત સમુદ્રનું વર્ણન કરવામાં આવ્યું, સૂર્ય ચંદ્ર સ્થાન જ્યોતિષનું વર્ણન, એટલે આ જગત જગદીશનું જ રૂપ છે, સ્થૂળ સ્વરૂપ પરીક્ષિતજીને અંદર જ્ઞાનની દ્રષ્ટિ એમના માટે બને, એટલે નહીં તો એમ થાય કે આ ખગોળ ભૂગોળ શું કામ એમને આ છેલ્લા સમયમાં પરીક્ષિતજીને સંભળાવતા હશે, પણ આ જગત પણ જગદીશનું સ્વરૂપ છે એ જ્ઞાનની દ્રષ્ટિ પરીક્ષિતની અંદર આવે, એટલે અહીંયા ખગોળ ભૂગોળ આદિનું બધું વર્ણન કરવામાં આવ્યું, જ્યોતિષનું વર્ણન કરવામાં આવ્યું, નરકોનું વર્ણન કરવામાં આવ્યું, 28 પ્રકારના નરક બતાવ્યા, જે બીજાનું ધન સંતાન સ્ત્રીનું હરણ કરે છે એને તામિસન નરકમાં જવું પડે છે, જે મનુષ્ય કેવલ પોતાના ભરણ પોષણમાં જ લાગેલો છે એવા જીવને શ્રી મહાપ્રભુજીએ પ્રવાહી વિષય લંપટ કહ્યો, એને અંધ તામિસ નરકમાં જવું પડે છે, જે મનુષ્ય બીજાને દગો આપે
એને રૌરવ નરકમાં જવું પડે છે, જે મનુષ્ય બીજા જીવની હિંસા કરે એને કુંભીપાક નરકમાં જવું પડે છે. આ નરક કેવળ તાંબાનો બનેલો છે અને એક અગ્નિનો એક તેજ ભાગ એ પાત્રને એને બાળતો રહે છે, એ તપાવતો રહે છે. જે મનુષ્ય માતા પિતા બ્રાહ્મણો અને શાસ્ત્રોનો દ્રોહ કરે છે એને કાલસૂત્ર નરકમાં જવું પડે છે. જે બીજાની પીડાને સમજે નહીં, નાના નાના જીવ જંતુઓને પીડા આપે એને અંધતામિસના અંધકૂટ નરકમાં જવું પડે છે. તે નરકોનું વર્ણન કરવામાં આવ્યું કારણ કે નરકોના વર્ણનથી જીવની અંદર થોડો ભય આવે અને ભય આવશે તો જીવ થોડો ધર્મનિષ્ઠ બનશે, એટલે ભાગવતમાં નરકોનું વર્ણન કર્યું છે. ભય જરૂરી છે. એની સાથે જ અહીંયા પાંચમો સ્કંધ વિરામ થયો. આવો.